તો યાર કેમ છો મારા વહાલા ગુજરાતી મિત્રો? રામ રામ બધાને. આશા કરું છું કે મજામાં જ છો અને મજામાં જ રહેશો. તો યાર સ્વાગત છે ફરીથી તમારું ફ્રી ફાયરના આજના આપણા એક ફરી નવા વિડીયોની અંદર. તો યાર આજના વિડીયોમાં હું જણાવવાનું છું કે જો તમે ક્લેશ સ્ક્વોડ રેન્ક રમતા હો અથવા ક્લેશ સ્ક્વોડ રમતા હો તો એમાં તમારે કયા કેરેક્ટર વાપરવા જોઈએ અથવા ક્લેશ સ્ક્વોડ માટે સૌથી બેસ્ટ કેરેક્ટર ક્યાં છે, બરાબર? તો એના ઉપર છે આજનો આખો વિડીયો. તો યસ, વિડીયોને પહેલેથી છેલ્લે સુધી જરૂર જોજો, અને જો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દેજો, અને જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો એક વિનંતી છે કે જે ચેનલનું સબસ્ક્રાઇબનું બટન છે એ સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાજુમાં જે ઘંટી આવે છે એને ટચ કરીને ઓલ ઓપ્શન સિલેક્ટ કરી લેજો, જેથી હું જ્યારે ફ્રી ફાયરનો નવો વિડીયો અપલોડ કરું એનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય અને એકદમ ફ્રી છે. તો યાર સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. તો યાર ચાલો હું તમને લાઇનસર જણાવી દઉં કે તમારે ક્લેશ સ્ક્વોડ રેન્ક અથવા ક્લેશ સ્ક્વોડ રમવો હોય તેમાં તમારા માટે સૌથી બેસ્ટ કેરેક્ટર ક્યાં છે, બરાબર? એટલે તમારે કયા કેરેક્ટર વાપરવા જોઈએ, એમાંથી તમારે ક્યાં ક્યાં તમારી પાસે જે કેરેક્ટર હોય એમાંથી, બરાબર? તો લાઇનસર હું કહેતા છો, બરાબર? તો વુલ્ફરા વુલ્ફરા તમે ના વાપરો તો સારું, બરાબર? કેમકે વુલ્ફરા જ્યારે લગભગ 15 કે 20 જણા જોતા હોય ત્યારે એની એબિલિટી મેક્સ લેવલની થાય, બાકી 2-3 જણા જોતા હોય તેનાથી ફરક ના પડે, બરાબર? તો યસ, વુલ્ફરા કેરેક્ટર વાપરવાની જરૂર નથી. તમે કેલી ધ સ્વિફ્ટ વાપરી શકો છો, કેમકે કેલી ધ સ્વિફ્ટનો તમને ખબર છે ડેમેજ વધી જાય, બરાબર? રનિંગ કરી અને પહેલો શોટ એનો ડેમેજ વધી જાય, બરાબર? યસ, તો તમે કેલી ધ સ્વિફ્ટ વાપરી શકો છો, અને જે કેલી છે એ પણ વાપરી શકો છો, કેમકે એની સ્પ્રિન્ટિંગ સ્પીડ સારી હોય, બરાબર? જોટા MP40 જે SMG ગન છે એનાથી તમને સીધું HP દઈ દેશે, બરાબર? તો જોટાએ તમે વાપરી શકો છો, કેમકે જોટાથી તમને સીધું HP મળી જશે. જો કોઈ એનિમીને ડાઉન કર્યો અને તમારે મેડિકેટ ભરવાનો ટાઈમ ના આવે તો એને કિલ કરી લેવાય, જેથી તમને HP સીધું મળી જાય. વાત કરીએ તો સાનીની, તો સાની વાપરવાની જરૂર નથી, કેમકે ક્લેશ સ્ક્વોડમાં સાનીની એવી બધી જરૂર નથી પડતી, બરાબર? એક બે કિલ કરો ને તમારું વેસ્ટ અપડેટ થાય, એને કે ફેર ના પડે, બરાબર? 4 તાહમ એનિમી હોય તો તમે કેટલું વેસ્ટને લઈ જાઓ, બરાબર? તો સાની વાપરવાની જરૂર નથી, અને આલોક હોય તો તમે વાપરવાનું જીએસ બે ફાર્મ. પછી વાત કરીએ A1-2 પરની, તો યસ, જેની પાસે આલોક નથી એ A1-2 વાપરો, કેમકે આની એબિલિટી એ છે કે જે તમારું EP છે એને HPમાં કન્વર્ટ કરી દઈએ. તો યસ, આલોક પણ સોરી જે આ છે A1-2 પર પણ તમે વાપરી શકો છો. વાત કરીએ તો લોરાની, તો લોરા વાપરવાની જરૂર નથી, કેમકે લગભગ જ લોંગ રેન્જની ફાઇટ લેવાની થાય, બરાબર? જે ક્લેશ સ્ક્વોડ છે એમાં તો લોરા વાપરવાની કે જરૂર નથી, બરાબર? વાત કરીએ રફેલની, તો રફેલ વાપરો ના વાપરો તમારી મરજી, બરાબર? કેમકે થોડીક પોતી ગનને સાયલેન્ટ કરી દી, એમ કે લાંબો ફેર ના પડે, બરાબર? બાકી તમારી મરજી, જો વાપરો હોય તો વાપરજો, હું તો ના પાડું, કેમકે રફેલ વાપરવાની એ બધી કંઈ જરૂર નથી. મોકો, મોકો તો યાર બેસ્ટ કેરેક્ટર કહું જો આલોક પછી, કેમકે મોકો તો યાર તમને એક તો ક્લેશ સ્ક્વોડમાં શોર્ટ રેન્જમાં ફાઇટ લેવાની હોય, મોકોની મદદથી તમને ખબર પડતી રહેશે કે યાર એનિમી ડેમેજ દઈ દેશો, તો તમને ખબર પડતી રહેશે કે યાર એનિમી કઈ બાજુ છે અને કઈ બાજુ જાય છે. તો મોકો વાપરજો. બાકી વાત કરીએ તો હયાતો પણ વાપરી શકાય એવો છે, કેમકે એ ડેમેજ પેનરેશન વધારી દે છે, બરાબર? એની એબિલિટી કંઈક છે પણ મને યાદ હતી, બરાબર? એ હયાતો પર તમે વાપરી શકો છો. વાત કરીએ તો પલોમાં યાર સિરિયસલી વપરાય નહીં યાર, ઘણા લોકો પણ જોયું પલોમાં તો યાર વાપરીને જો, મતલબ યાર પલાવવાનું પલોમાંનું શું કામ ARM મોદી પર? તમે ARM કેટલો ગમે એટલું ના લ્યો, બેગ તમારો ફૂલ જ નથી થતું ક્લેશ સ્ક્વોડમાં, તો યાર પલોમાં ના વાપરો. કંઈક વાર તો હું વાપરતો પછી યાદ આવ્યું કે પલોમાંનું શું કામ, તે પલોમાં તો કોઈ દિન વાપરતા, બરાબર? મેક્સિમ વાપરવાની જરૂર નથી, કેમકે એ પણ કંઈક થોડોક નહીં એક જેટલો જ વેન્ડિકેટ હું કે ઝડપથી ફરી દઉં, તો એની કે ફેર ના પડે, બરાબર? પછી વાત કરીએ તો ક્લાની, તો યસ, પહેલા રાઉન્ડ માટે ક્લા એકદમ જોરદાર છે, તો યસ ક્લા પર વાપરવા જેવો છે. મેગ્યુલ વાપરવાની કંઈ જરૂર નથી, કેમકે યાર તમને પર કિલ EP દે, પણ જો તમે 100 રૂપિયા હોય એનું એક મશરૂમ લઈ લીધું, યસ, આખું મશરૂમ તમારે એક મશરૂમ આખા રાઉન્ડમાં તમારે હાલે, બરાબર? 9 રાઉન્ડ બદલે ત્યારે તમે જો EP હોય વયું જાય, બરાબર? તો એવા માટે કહું તો મેગ્યુલ વાપરવાની કંઈ જરૂર નથી. વાત કરીએ તો એન્ટોનિયો, તો એન્ટોની વાપરી શકો છો, કેમકે તમને સ્ટાર્ટિંગના રાઉન્ડમાં શું કે વધારે HP દેશે, બરાબર? તો યસ, એનાથી પણ તમારે ફાયદો થાય. વાત કરીએ નિકિતાની, તો યસ, જો તમે SMG ગન વધારે વાપરો તો એ સ્પીડમાં રિલોડ કરી દેશે, તો નિકિતા પણ તમે વાપરી શકો છો. એન્ડ્રુ તમારું વેસ્ટ થોડુંક બચાવશે, તો એન્ડ્રુ વાપરો ના વાપરો તમને તમારી બજે, બરાબર? એન્ડ્રુ બહુ વાપરવાની જરૂર નથી, કેમકે યસ એવી કે જરૂર ના પડે એન્ડ્રુની. વાત કરીએ તો ફોર્ડ, યસ, ફોર્ડ એકદમ હું તો કહું તો ક્લેશ સ્ક્વોડ માટે જ કેરેક્ટર છે. ફોર્ડ હું પણ વાપરું છું, બરાબર? મેં હમણાં વાપરવાનું ચાલુ કર્યું, કેમકે યાર ફોર્ડ છે જોનનું ડેમેજ ઓછું કરી નાખે, અને તમને ખબર છે ક્લેશ સ્ક્વોડમાં ઘણી વાર જે ફેક્ટરીવાળો મેપ આવે તો બીજા કે મેપ આવે તો એમાં જોન ફાઇટ જ લેવાની હોય, એટલે કે જે મિડિકિટની ફાઇટ લેવાની હોય, જે વેલી વેડિકિટ પર લે જીતી ગયું, બરાબર? તો આ જે ફોર્ડ છે તમારું ડેમેજ ઓછું કરી નાખશે જોનમાંથી, જેથી તમે આરામથી બચી જશો, અને જે સર્વાઇવિંગ ટાઈપનો રાઉન્ડ હોય એટલે કે મેડિકિટ ભરવાવાળો, તો એમાં તમે જીતી જશો. વાત કરીએ તો ઇવાન એડમ, આ બે એકદમ પ્રો કેરેક્ટર છે, પણ આ વપરાય નહીં, તમને ખબર છે કેમ ના વપરાય, બરાબર? વાત કરીએ તો ક્લુની, તો ક્લુ યસ વાપરી શકો છો, ક્લેશ સ્ક્વોડ માટે બેસ્ટ છે, કેમકે એ તમને પોઝિશન કહી દેશે એનિમીની, તો ક્લુ પર વાપરી શકો છો. કપિલાની મને બહુ એબિલિટી યાદ નથી, બરાબર? એટલે એ ના વાપરો તો હાલે. પછી વાત કરીએ તો લુકીટા, લુકીટા એકદમ બેસ્ટ કેરેક્ટર છે, કેમકે તમને સીધું HP વધુ દેશે, પણ મને નથી લાગતું કોઈ પાસે કદાચ લુકીટા કેરેક્ટર હશે, જો હોય તો વાપરવાનું, બરાબર? લુકીટા પણ સ્ટેફી નહીં, નોટોરા નહીં, પછી એલવારો નહીં, જોસેફ, યસ, જોસેફ એક સારો કેરેક્ટર છે, જેમ તમને સામેવાળો જ્યારે એનિમી ડેમેજ દેશે તો તમારી સ્પીડ વધી જાય છે, બરાબર? 16% જેટલી મેક્સ લેવલનો છે ત્યારે, તો યસ, જોસેફ પણ વાપરી શકો છો. કારોલિન વાપરી ના વાપરી તમારી જો શોર્ટ રેન્જમાં તમે શોર્ટગન વાપરો તો કારોને લઈ શકો છો. બાકી વાત કરીએ તો વુકો એકદમ ક્લેશ સ્ક્વોડમાં સારો કેરેક્ટર છે, કેમકે તમે જ્યાં ક્યાંક હલવાઈ જાવ તો ત્યાં જાડી બનીને ફટોફટથી નીકળી શકો છો, અને જાડી બનીને પછી સામેવાળાની ગોલી પણ તમને ઘડીકમાં નથી લાગતી, બરાબર? તો વુકો પણ બેસ્ટ કેરેક્ટર છે. બાકી વાત કરીએ તો મિશા,
મિશામાં પણ જરૂર નથી કેમ કે એની એબિલિટી કંઈક ગાડી જ લગતી છે. અને વાત કરીએ તો ઓલિવિયાની, તો યસ ઓલિવિયા પણ તમે વાપરી શકો છો કેમ કે ઓલિવિયાથી જ્યારે તમે તમારા ટીમમેટને રિવાઇવ કરશો તો એનું એચપી છે થોડુંક વધી જશે. તો યસ આ તે મારા વિચારો છે તમારા ક્લેશ સ્ક્વોડમાં કયા કેરેક્ટર વાપરવા. બરાબર, તમને જે આમાંથી ઠીક લાગે એ કેરેક્ટર વાપરજો મેં જણાવ્યા એમાંથી, અને જે ના જણાવ્યા એ ના જ વાપરજો. બરાબર, જે મેં ના પાડી આ કેરેક્ટર ના વાપરતો એ ના વાપરતો. બરાબર, કેમ કે એનાથી તમે બીજા કોઈ પણ કેરેક્ટર વાપરશો તો એ જે ના પાડી એનાથી સારું જ કામ દેશે. બરાબર, તો યસ બસ આજના વિડીયોમાં આટલું જ હતું. મળશું આપણે ફ્રી ફાયરના આગલા નવા વિડીયોમાં. યાર લાઇક કરી દેજો, મને ખબર છે ઘણા લોકો લાઇક નથી કરવાના. કરી દો યાર લાઇક, તમારું શું ચાહીએ યાર ખરેખર. તો એ બસ, બાય.